ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા જે તે વિસ્તારોમાં નિયમિત કચરાનું કલેક્શન નહીં કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો સામે આવી. ભરૂચના રાજપૂત છાત્રાલય નજીક મજુમદરા એસ્ટેટમાં રહેતા જાગૃત નાગરિક બિપિનચંદ્ર જગદીશવાળાએ આજે પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટના કર્મીઓ આજે જે તે વિસ્તારોમાં નિયમિત કચરાનું કલેક્શન નહીં કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ભરૂચના રાજપૂત છાત્રાલય નજીક મજુમદાર એસ્ટેટ રહેતા જાગૃત નાગરિક બિપિનચંદ્ર જગદીશવાલાએ આજે પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા. બિપિનભાઈએ જણાવ્યું હતું કે તેઓ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતા કર્મીઓને અને પાલિકાને અનેકવાર રજૂઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં તેમજ ભરૂચના અન્ય કેટલાક વિસ્તારોમાં કચરો કલેક્શન કરતી ગાડીઓ નિયમિત આવતી નથી. જ્યારે આવે છે ત્યારે કોન્ટ્રાક્ટના કર્મીઓ પૂછતા તેઓ ટ્રેક્ટર ખરાબ થયું છે સહિતના બહાના કાઢતા હોય છે, જેથી આખો દિવસ એ ટ્રેક્ટર કોઈપણ વિસ્તારમાં જતું નથી. લોકોને પડતી તકલીફના કારણે કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવાની તેઓએ માંગ કરી હતી. અવારનવારની રજૂઆત છતાં તેઓની વાતનું નિરાકરણ ન આવતા આખરે જાગૃત નાગરિક બિપિનચંદ્ર જગદીશવાલાએ પાલિકા કચેરી ખાતે સીટી વગાડીને ઘસી જઈ તેઓની પત્ની સાથે ચીફ ઓફિસરની કેબિન બહાર બેસી જઈ પાલિકા સામે ડોર ટુ ડોર કલેક્શનમાં ભ્રષ્ટાચાર ચાલતું હોવાના આક્ષેપો કર્યા હતા. તેઓની સમસ્યાનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પાલિકા ખાતે બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ બિપિનચંદ્ર દ્વારા કરવામાં આવેલા આક્ષેપનું ખંડન કર્યું હતું. પાલિકાના કર્મીઓ રોજબરોજ સફાઈ અને કચરો કલેક્શન કરવા જાય છે તેમ જણાવી સમગ્ર બાબતે રાજકીય રીતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું. હું બિપિનચંદ્ર બાબુભાઈ જગદીશવાલા છેલ્લા ઘણા વખતથી આ લોકોની સામે એમના ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું પડેલો છું. અત્યારે આ છેલ્લા 15 દિવસની અંદર 6 વખત મારા ત્યાં ડોર ટુ ડોર કલેક્શનવાળો નથી આવ્યો, અને મેં તમે માનો નહીં મેં એવા એવા શબ્દો લખ્યો જ આ લોકોને હું રોજ અરજી કરું કે ભાઈ ગઈકાલે મારા ત્યાં ડોર ટુ ડોરવાળો નથી આવ્યો. પછી એકવાર એવું લખ્યું કે માનનીય સાહેબ લખતા બી મને શરમ આવે છે. હં, ત્યાર પછી એકવાર લખ્યું કે અમાનનીય સાહેબ, ભાઈ સવિનય આપણે જ્યારે અરજીમાં લખીએ કે સવિનય જણાવવાનું કે, તો મેં અવિનય જણાવવાનું કે. એ અરજીઓને બી આ લોકો ગાંથતા નથી. એસી ચેમ્બરમાં બેસીને એ લોકો કોઈ વહીવટ કરતા નથી. કાંઠી કરપ્શન, કાંઠી પૈસા મળે, કારણ કે આ લોકો રોજે રોજ જો કલેક્શન કરવા આવે ડોર ટુ ડોરવાળા તો એમને હપ્તા ના મળે. હું સ્વાભાવિક છે કે એમને હપ્તા ના મળે, એટલે ડોર ટુ ડોરવાળા આ લોકો જ એવું કહેવામાં આવે છે કે 1 ડે જવાનું, 2 ડે જવાનું, 3 ડે જવાનું, 4 ડે જવાનું. હં, અને મારી આટલી હું આટલો જાગૃત નાગરિક છતાં પણ આ લોકો જો મને ના ગાંઠતા હોય તો આખા ભરૂચની જનતાનું તો શું કરશે આ લોકો. આજે તમે કઈ રીતે વિરોધ કરો? આજે તો મારે એટલો જ વિરોધ છે કે આજે મને પૂરેપૂરી 100% ખાતરી ન મળે કે આખા ભરૂચમાં રોજે રોજ આ કચરાનું કલેક્શન નહીં થાય, એટલે કે થશે એવી ખાતરી મળે તો જ ત્યાં સુધી હું અહીંયાથી, અમે બંને પતિ પત્ની સિનિયર સિટીઝન, અમે અહીંયાથી આજે ઉઠવાના નથી. એને જોઈએ તો પોલીસ બોલાવે, એને જે કરવું હોય તે કરે. આ લોકો એસી ચેમ્બરમાં બેસીને બીજું કંઈ કરતા નથી, વહીવટ ખાલી પૈસા જ ખાવા માટે બેઠેલા છે. હું ફરીથી બેસીશ, હું તો એમની પાછળ જ છું કે મળતાની ઘડી સુધી આ નગરપાલિકાની સામે હું આંદોલન કરવાનો જ છું, અને આગલા અઠવાડિયે બીજું એક આંદોલન ચાલુ થાય તમે જોશો. હમણાં ગતરોજ વાવાઝોડાને કારણે નગરપાલિકાની દરેક ટીમ એલર્ટ મોડ પર હતી અને દરેક વિસ્તારમાં જે બી કોઈ સમસ્યાઓ હતી તે સમસ્યાનું અમે નિવારણ લાવેલું છે. હાલ ભરૂચ નગરપાલિકાની અધમા ભરૂચ નગરપાલિકાની ચેમ્બરમાં બિપિનચંદ્ર બાબુભાઈ જગદીશવાલા 21 મજૂદાર એસ્ટેટ રાજપૂત છાત્રાલયની સામે જેઓ રહે છે એ ખોટી રીતે અહીંયા આવીને ધરણા કરી રહ્યા છે. અમારી પાસે પુરાવા છે, આજની તારીખમાં બી એમના ત્યાંથી કચરો ઉઠાવેલો છે. અઠવાડિયામાં કદાચ 1 વખત 2 વખત કદાચ કચરાવાળો ન જઈ શકતો હોય કોઈ કારણસર, તેની માટે અમે ક્ષમા યાચના કરીએ છીએ. પરંતુ 30 દિવસ ભરૂચ નગરપાલિકા રોજનો 100 ટન કચરો ઉઠાવવાની કામગીરી કરે છે, અને મને મારા નગરપાલિકાના કર્મચારીઓ 24 અવર્સ 24 કલાક અત્યારે જે સાફ સફાઈનું અભિયાન ચાલી રહેલું છે એનામાં વ્યસ્ત છે, અને રાજકીય કિન્નાખોરી રાખીને આ બિપિનચંદ્ર બાબુલાલ જગદીશવાલા ખોટી રીતે નગરપાલિકાના અધિકારીઓને બ્લેકમેલ કરે છે અને ખોટી રીતે આમંત્રણ ઉપવાસ કરી રહ્યા છે, જેની સર્વે મીડિયાને નોંધ લેવી. અમારી પાસે પુરાવા છે કે અમારા વિભાગના દરેક કર્મચારીઓ ડેલી બેઝિસ પર કામ કરે છે અને 100 ટન ભરૂચ નગરપાલિકામાંથી કચરો ઉઠાવે છે. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.